આર્મીમાં અગ્નિપથ રિક્રુટમેન્ટ સ્કીમનો સુરતમાં વિરોધ કરાયો છે. સડક સે સરહદ તક ગ્રુપે કહ્યું કે 4 વર્ષ પછી યુવાનોને છૂટા કરાશે. સરકાર માત્ર 4 વર્ષ પૂરતા જ ફરજ પર રાખી 75% યુવાનોને ફરજ મુક્ત કરી અન્યાય કરશે. સુરતમાં આર્મીમાં જોડાવા માટે ઈચ્છુક યુવાનો સડક સે સરહદ તક ગ્રુપમાં એકત્રિત થાય છે. આ ગ્રુપના અનેક યુવાનો સેનામાં ભરતી થઈને દેશની સેવા કરી રહ્યા છે. જે યુવાનો સેનામાં ભરતી થવા માટે તૈયારી કરી રહ્યા છે તેમના દ્વારા કેન્દ્ર સરકારની અગ્નિપથ સ્કીમનો વિરોધ કરવામાં આવ્યો. સેનામાં ભરતી થવા માટે દરેક યુવાન 4 થી 5 વર્ષ સુધી સખત મહેનત કરે છે, ત્યારબાદ તે સેનામાં ભરતી થાય છે. સરકાર માત્ર 4 વર્ષ સુધીની જ તેમની સેવા લઈને તેમને 30 થી 40 હજાર જેટલો પગાર આપશે. ત્યારબાદ જે યુવાનો ભરતી થશે તેના 75% જેટલા યુવકોને ફરજ મુક્ત કરવાની વાત કરી રહી છે, જે દેશના યુવાનો સાથે અન્યાય છે. આ સ્કીમ હેઠળ ભરતી થયેલા યુવાનોએ આર્મી માટે જમીન પર, નૌકાદળમાં, એરફોર્સમાં, રણમાં તેમજ પર્વતો પર ફરજ બજાવવાની રહેશે. સડક સે સરહદ તક ગ્રુપના સભ્ય ગૌરવ પાટીલે જણાવ્યું કે આ પ્રકારની સ્કીમથી યુવાનોનો ઉત્સાહ નિરસ થશે. જે યુવક અહીં 4 થી 5 વર્ષ મહેનત કરતો હોય તે યુવાન દેશની 30 વર્ષ સુધી સેવા કરવાના સ્વપ્ન સાથે જોડાય છે. જો સરકાર આ પ્રકારે માત્ર 4 જ વર્ષ સુધી તેમને ફરી ઉપર રાખશે તો તેનો સેનામાં ભરતી થવાનો જ ઉદ્દેશ્ય છે, તે જ પૂરતો થતો નથી. માત્ર 4 વર્ષ બાદ 25% યુવાનોને ફરજ પર રાખવામાં આવશે અને અન્યને ફરજ મુક્ત કરી દેશને તો તેના ભાવિને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થશે. 4 વર્ષ બાદ તેને સારી જગ્યાએ નોકરી મળશે એવી કોઈ શક્યતા સ્પષ્ટ દેખાતી નથી. તેથી અમારી સરકારને વિનંતી છે કે આ પ્રકારની કેમ્પ બંધ કરીને રાવેતા મુજબ જે રીતે ભરતી થાય છે અને જે ફરજના વર્ષો છે તે જ પ્રમાણે જ સેનામાં ભરતી પ્રક્રિયા થવી જોઈએ. મારું નામ મયુરલા ધનગર છે. હું સડક સે સરહદ તક ગ્રુપનો સભ્ય છું અને આજ અહીંયા છોકરાઓ 5 થી 6 વર્ષથી મહેનત કરતા આવે છે, બટ તો પણ કાલે સરકારે નવો યોજના જે અગ્નિપથ યોજના કાઢી છે એ સરેરાશ રીતે ગલત છે. કેમ કે અહીંયા છોકરાઓ 5 થી 6 વર્ષથી તૈયારી કરતા છે તો પણ અહીંયા છોકરાઓને ઇન્ડિયન આર્મીમાં કામ થતું નથી અને છોકરાઓ 5 થી 6 વર્ષથી મહેનત કરીને પણ લાસ્ટમાં ક્યારેક જઈને એમનું સિલેક્શન થાય છે. તો સરકારે જે 4 વર્ષની ડ્યુટી કાઢી છે એ સરેરાશ રીતે ગલત છે, કારણ કે અહીંયા છોકરાઓની માંગ 30-35 વર્ષ સુધીની સર્વિસ કરવાની સપના જોઈને ઇન્ડિયન આર્મીમાં જાય છે. પણ સરકાર અગર 4 વર્ષમાં રિટાયરમેન્ટ આપી દે છે તો એનો શું ઉદ્દેશ છે? તો સરકારને એટલું જ કહેવું છે કે આ સરેરાશ રીતે બહુ ગલત છે અને આ જો નવો નિયમ કાઢ્યો છે તમે આવી બહુ ગલત રીતે કાઢ્યો છે સર, કેમકે ફ્યુચરમાં છોકરાઓનું ફ્યુચર જોવાનું છે અને આ 4 વર્ષ માટે જે યોજના કાઢી છે આમાં 11 લાખ રૂપિયા કે જે બી કંઈ પેન્શન તમે સ્કીમ કાઢી છે આ બહુ ગલત વસ્તુ કાઢી છે સર. તો મારી એક જ વસ્તુ કહેવાની છે કે આ છોકરાઓને જે રૂબેરૂપ મુજબ આપણો ઇન્ડિયન આર્મીના રૂલ્સ ચાલતા હતા એ જ ચાલવા જોઈએ અને આ યોજના TOD ટૂર ઓફ ડ્યુટી આ યોજના બંધ કરવાની છે આ નંબર વિનંતી કરું છું. થેન્ક યુ. મેરા નામ પાટિલ ગૌરવ યુવરાજ હૈ. મેં યહાં અપના ગ્રુપ સડક હૈ સરહદ તક ગ્રુપ મેં યહાં કા સભ્ય હું. મેં યહી બોલના ચાહતા હું સરકારને જો નયા નિયમ લાયા હૈ 4 વર્ષ કા આર્મી કે લીએ તો કાયદે સિર્ફ ગલત હૈ. લડકો 3 વર્ષ સે મહેનત કરતે હૈ તબ વો લડકા લગતા હૈ. 4 વર્ષ કે લીએ જો લડકા આર્મી મેં જાયેગા ફિર બાદ મેં રિટાયર હોગા ઉસકે બાદ લડકા ફિર ક્યા કરેગા. યહી હમારા બોલના થા. જો નયા નિયમ લાયે હૈ સરકાર વો કાયદે સિર્ફ ગલત હૈ. લડકો લોગો કા યહી કહેના હૈ હમારે ગ્રુપ વાલો કા સભી લડકો કા નવ યુવાઓ કા કે તુમ 4 વર્ષ કા જો નિયમ લાયે હો આર્મી. રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.